પાર્ટ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વલસાડ ફેક્ટરીના ઇન્સ્પેક્ટર દ્વારા પારડી કાઉન્ટર હોટલ ખાતે પ્રાથમિક સારવાર તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પારડી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વલસાડ ફેક્ટરીના ઇન્સ્પેક્ટર દ્વારા પારડી ફાઉન્ડ હોટલ ખાતે પ્રાથમિક સારવાર તાલીમ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર વલસાડના ડી કે વસાવાની ટીમ, પારડી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નીતિનભાઈ પટેલ, ડોક્ટર કેતન દેસાઈ તેમજ પ્રોજેક્ટ દ્વારા પ્રેક્ટિકલ ડેમો કરનાર ટીમના સદસ્યની ઉપસ્થિતિમાં પારડી જોયા ડીસી અને તાલુકા વિસ્તારમાંથી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. સાથે શ્રમયોગી ભાઈઓ બહેનો તેમજ ધ્વનંતરી રથના સ્ટાફો અને ઓટો સ્ટાફ વગેરે મળી 125 જેટલા પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેઓને સરકાર દ્વારા કંપનીમાં જે કોઈ મોટી દુર્ઘટના બનતી હોય તેમાં પ્રાથમિક સારવાર તાત્કાલિક કેવી રીતે કરવો તેનું જાણકારી સાથે ડેમો બતાવાયો હતો. તમામ પ્રતિનિધિઓને સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે ફેક્ટરીના ઇન્સ્પેક્ટર ડી કે વસાવા અને ડોક્ટરોએ જણાવ્યું હતું કે આજના પ્રતિનિધિઓ કંપનીમાંથી હાજર રહ્યા હતા. તેઓએ કંપનીમાં ઘટના સમયે કેવી રીતે તાત્કાલિક સારવાર આપવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે પારડી ખાતે પારડી એસોસિએશન અને ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના સંયુક્ત પ્રયાસથી કારખાનામાં કાર્યરત શ્રમયોગીઓ માટે પ્રાથમિક સારવારની તાલીમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેટલા વર્ગ અહીંયા ટ્રેનિંગમાં આજે આવ્યા હતા અને એનો હેતુ શું છે? આજના પ્રાથમિક તાલીમનું આયોજન જે કરેલું છે તેમાં 116 જેટલા જુદી જુદી ઇન્ડસ્ટ્રીમાંથી શ્રમયોગી ભાઈઓ અને બહેનો આવેલી છે. આ ઉપરાંત સરકારનો જે બાંધકામ મજૂરો માટેનો જે ધન્વંતરી રથ છે એનો સ્ટાફ પણ આવેલો છે, હોટલ સ્ટાફ પણ છે અને ઉપરાંત પારડી એસોસિએશનમાંથી રિપ્રેઝેન્ટેટિવ આમાં ભાગ લીધેલો છે. આનો મુખ્ય હેતુ છે કે દરેક કારખાનામાં ઓછામાં ઓછો એક જણ પ્રાથમિક સારવારની તાલીમ મેળવેલ હોય તો કોઈપણ પ્રકારના અકસ્માતમાં તાત્કાલિક ધોરણે એ ઈજા પામેલ વ્યક્તિને જાન બચાવવાનો અને જે ઈજા થઈ છે એ વધુ ના વકરે અને એને પ્રોપર મેડિકલ સહાય બને ત્યાં સુધી એનું ધ્યાન રાખવાનું છે. આજનો કાર્યક્રમ પારડી ખાતે ફર્સ્ટ એડ પ્રોગ્રામ રાખ્યો છે, એમાં અમે થિયરી પ્રેક્ટિકલ અંગેની સમજ કામદારોને આપીએ છીએ. હવે અમારો હેતુ એ છે કે ફેક્ટરીમાં ઉપરાંત સમાજ કોઈપણ જગ્યાએ આનો ઉપયોગ થઈ શકે અને ગમે ત્યારે રોડથી માંડીને કોઈ પણ ઠેકાણે જ્યારે ફર્સ્ટ એડની જરૂર પડે ત્યારે માણસ એને મદદરૂપ થાય એવો અમારો હેતુ. આજે અત્યારે ટ્રેનિંગમાં કઈ રીતે લોકોને આપવાનું પ્રેક્ટિકલ રીતે? પ્રેક્ટિકલ અમે એમને બેઝિક થિયરી સમજાવી છે, પછી થોડા વિડીયો બતાવશું, એમને ડ્રેસિંગ કેવી રીતે કરવાનું, ફ્રેક્ચર હોય તો એને કેવી રીતે પાટો બાંધવાનો, પછી કૃત્રિમ શ્વાસોશ્વાસ કેવી રીતે આપવાનો, ટોટલી પ્રાથમિક સારવારનું બધું કેવી રીતે કરાવવું બધું શીખવાનું. આપનું નામ? ડોક્ટર કેતન દેસાઈ, જીઆઈડીસી દ્વારા. અમે દરેક ડિપાર્ટમેન્ટના સહકાર સાથે આવા કાર્યક્રમો યોજીએ છીએ. આજનો કાર્યક્રમ છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે. બધા વર્કરોમાં અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટમાં એક અવેરનેસ આવે કે અકસ્માત થયો તો પ્રાઇમરી શું કરવું અને કેવી રીતે કરવું તેના માટે આ કાર્યક્રમ આપણે રાખીએ છીએ. દર વર્ષે 2-4 વર્ષે આપણે આવા કાર્યક્રમો કરીએ છીએ. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.